નમસ્કાર, આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું અંશા ગોધાણી, ધોરણ 6 ગણિત. સદી 11.4 પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 ની અંદર એટલે કે આપણે આગળના જે પ્રશ્ન 1 જોઈ ગયા અને આગળના સ્વાધ્યાય 11.3 જોઈ ગયા એની અંદર આપણે જોયું વિધાન સ્વરૂપ અને એનું ગાણિતિક સ્વરૂપ. હવે અહીંયા આ વસ્તુ છે એ વિધાન સ્વરૂપે આપેલી છે, પણ આપણે સામાન્ય ભાષાની અંદર શું એને બોલીએ, એટલે સામાન્ય ભાષામાં એને દર્શાવવું હોય તો આપણે કઈ રીતે દર્શાવીએ એ બાબત છે, રજૂ કરવાની છે. એના માટેથી આપણને પ્રશ્ન એકો છે કે નીચે આપેલા વિધાન કે જેમાં અભિવ્યક્તિનો ઉપયોગ કરે છે તેને સામાન્ય ભાષામાં ફેરવો. દાખલા તરીકે એક ઉદાહરણ આપ્યું છે, સલીમનો ક્રિકેટનો મેચમાં સ્કોર 8 રન છે, નવીનનો સ્કોર R+15 છે. R+15 એટલે કે સલીમ કરતા 15 રન વધુ. એટલે એને માન્ય ભાષામાં આપણે કહેશું શું? તો કે સામાન્ય ભાષામાં આપણે કહેશું નવીનનો સ્કોર સલીમના સ્કોર કરતા 15 રન વધુ છે. તો અહીંયા વિધાન આપેલા છે એ આપણે અહીંયા જેવી રીતે સામાન્ય ભાષામાં લખેલ છે એ રીતે આ વિધાનને આપણે સામાન્ય ભાષામાં લેવાનું છે. તો પહેલી જ વાત કરીએ, પહેલું જ વિધાન છે નોટબુકની કિંમત 2 રૂપિયા છે અને ચોપડીની કિંમત 3p છે. 3p રૂપિયા જેટલી છે. હવે જો 3p એટલે 3p ના 3 ગણા. તો અહીંયા તમે જોઈ શકો છો કે ચોપડીની કિંમત 3p છે અને નોટબુકની કિંમત છે એ 2 રૂપિયા છે. તો ચોપડીની કિંમત છે એ નોટબુકની કિંમત કરતાં 3 ગણી થઈ. તો આપણે સામાન્ય ભાષામાં અને આ સરખામણી કરીને ગોઠવવાનું છે. ચોપડીની કિંમત એટલે કે એક ચોપડીની કિંમત અલગ રંગ લઈ લો. એક ચોપડીની કિંમત નોટબુકની કિંમત કરતાં 3 ગણી છે. હવે એવી જ રીતે આગળનો પ્રશ્ન, ટોમી ટેબલ પર ક્યુ લખોટી મૂકે છે, તેની પાસે 8 ક્યુ લખોટી પેટીમાં છે. પેટીમાં રહેલી લખોટી ટેબલની લખોટી કરતાં 8 ગણી છે. તો આપણે એમ કહી શકીએ કે ટોમીની પેટીમાં કેટલી લખોટી છે? તો ટોમીની પેટીમાં ટેબલ પરની જેટલી લખોટી છે એના કરતાં 8 ગણી છે. ટોમીની પેટીમાં લખોટી ટેબલ પરની લખોટી કરતા 8 ગણી છે. એવો જ પ્રશ્ન સી છે, અમારા વર્ગમાં n વિદ્યાર્થીઓ છે, શાળામાં 20 વિદ્યાર્થીઓ છે. વર્ગમાં એક વર્ગમાં n છે, આખી શાળામાં 20 છે, એટલે કે એક વર્ગ કરતાં 20 ગણા વિદ્યાર્થીઓ છે એ શાળામાં છે. શાળામાં રહેલ વિદ્યાર્થીઓની સંખ્યા શાળામાં રહેલ વિદ્યાર્થીઓની સંખ્યા વર્ગમાં રહેલ વિદ્યાર્થીની સંખ્યા કરતાં 20 ગણી છે. આગળનો એક એવો જ પ્રશ્ન, જગુની ઉંમર ઝેડ વર્ષ છે, તેના કાકા 4 જેટ ઉંમરના છે. એટલે જગુના કાકાની વાત કરીએ તો જગુ કરતાં 4 ગણા મોટા છે. આવું થયું તો આપણે પહેલો એટલો ફટકો લઈએ કે જગુના કાકાની ઉંમર જગુ કરતાં 4 ગણી છે. હવે આગળ એવું કીધું છે કે તેના કાકીની ઉંમર છે 4 જેટ -3 વર્ષ છે,
तो चार जेड એટલે કે ચાર ગણી જગું કરતા કોની છે તો કાકાની છે કાકા કરતા એટલે કે કાકાની ઉંમર કરતા -3 વર્ષ એટલે કે એ ઓછી કિંમત આ ઓછી ઉંમરના છે એટલે કે નાના છે તો અહીંયા આપણે એના કાકીની ઉંમર દર્શાવી તેના કાકીની ઉંમર તેના काका करता त्रण वर्ष ओछी छे अथवा त्रण वर्ष नाना छे काकी छे ए काका करता त्रण वर्ष नाना छे अहीं आगळनो प्रश्न आव्यो छे ई बिंदुओनी गोठवणीनी हार आर्च आर हार छे अने दरेक हारमां 5 बिंदुओ छे એક હારમાં 5 બીજી હારમાં 5 ત્રીજી હારમાં 5 તો હવે આપણે બિંદુઓની સંખ્યાની ગણતરી કરવાની હોય તો દર વખતે 5 5 5 5 લેતા જાય આપણે 11.1 ની અંદર શીખી ગયા એ પ્રમાણે કે કોઈ પણ નિયમ છે એ એના ગણો થઈ જાય તો એ દર વખતે 8 બિંદુઓ છે એ વધે છે તો એને આપણે સોરી 5 બિંદુઓ વધે છે એટલે કે 5 ગણો થાય છે તો અહીંયા કહી શકાય કે બિંદુઓની संख्या तेनी तेनी हारनी संख्या करता हारनी संख्या करता 5 गणी छे 5 गणी छे આવી રીતે આપણે કોઈ પણ વિધાન વાક્ય હોય એની સરખામણી કરી અને સામાન્ય ભાષાની અંદર રજૂ કરી શકીએ સ્વાધ્યાય 11.4 પ્રશ્ન નંબર 3 ની અંદર આપણને સમીકરણ એટલે ગાણિતિક સ્વરૂપ આપેલું છે અને એનું અનુમાન કરવાનું છે એનું અનુમાન છે એ આપણને ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે કરવાનું છે એ પ્રશ્ન આપ્યો છે મોનુની ઉંમર x વર્ષ આપેલી છે અંદાજે x વર્ષ આપેલી છે અનુમાન કરો કે x - 2 શું દર્શાવે છે તો મોનુની ઉંમર કરતા ઓછી ઉંમર દર્શાવે છે હવે આ ઉંમર છે એ એને અનુલક્ષીને લેવાની છે કે મોનાના નાના ભાઈ માટે વિચાર તો એનો મતલબ એવો થયો કે x - 2 વર્ષ શું દર્શાવે છે તો x - 2 છે એ એના નાના ભાઈની ઉંમર દર્શાવે છે એને અનુલક્ષીને આપણને સમીકરણ આપ્યા છે x + 4 3x + 7 તો એ કોઈ પણ સંબંધી કે જે એનાથી ઉંમરમાં નાના મોટા હોય એને અનુલક્ષી અને આ વિધાન દર્શાવે છે એ આપણે જણાવવાનું છે અથવા દર્શાવવાનું છે હવે પેલું જ લઈએ તો કે x - 2 વર્ષ તો અહીંયા આપણને આપ્યું છે કે મુન્નાના નાના ભાઈ માટે બરાબર છે એટલે તે મુન્નાના નાના ભાઈની ઉંમર દર્શાવે છે તો એ લખશું મુન્નાના મન્નુ છે સોરી મુન્નુની મુન્નુના નાના ભાઈની ઉંમર દર્શાવે છે હવે સ્વાભાવિક છે કે x + 4 તો એનાથી મોટું હોય તો મોનુના મોટા ભાઈની ઉંમર દર્શાવે છે મોનુને મોટી બહેનની ઉંમર દર્શાવે છે કોઈ પણ વસ્તુ લઈ શકીએ તો અહીં આપણે લખશું મોનુના મોટા ભાઈની ઉંમર દર્શાવે છે શા માટે મોટા લીધી તો અહીંયા જે મોનુની ઉંમર છે એના કરતા 4 વર્ષ વધારે છે 4 વર્ષ વધારે છે તો એનાથી મોટો ભાઈ જ હોય એ જ રીતે 3x + 7 તો 3x એનાથી મોનુ છે એનાથી 3 ગણા મોટા ને એમાં પણ 7 વર્ષ વધારે એટલે એ ઉંમર છે એ મોનુના પિતાની ઉંમર દર્શાવે છે આ જ રીતે આપણે બી પ્રશ્ન લઈએ આજે સારાની ઉંમર y વર્ષ છે હાલની ઉંમર y વર્ષ છે તેના ભવિષ્યની અને ભૂતકાળની ઉંમર વિશે વિચારો ભવિષ્યની ઉંમર એટલે કે હવે પછીની ઉંમર અને ભૂતકાળની ઉંમર એટલે કે પહેલાની ઉંમર તો અહીંયા y + 7 વર્ષ સારાની હાલની ઉંમર y વર્ષ આપેલી છે
પછીની ઉંમર દર્શાવે, પછી એ જ રીતે કીધું છે y માઈનસ 3 વર્ષ, તો એ સારાની 3 વર્ષ પહેલાની ઉંમર દર્શાવે, કારણ કે 3 વર્ષ પહેલા સારા છે એ જે હાલની ઉંમર છે એના કરતા 3 વર્ષ ઓછી હોય. હવે y એટલે સારાની ઉંમર અને પ્લસ આપ્યું છે એટલે કે ઉંમર છે 4.5 વર્ષ છે એ વધી ગઈ છે. ક્યારે વધશે, પહેલા કે પછી? બરાબર છે. તો અહીંયા સારાની 4.1 વર્ષ પછીની ઉંમર દર્શાવે. પછી પૂછે y માઈનસ 2.1, તો એ ઓછી ઉંમર છે, તો ઓછી ઉંમર છે એ પહેલા ઉંમર, એટલે અહીંયા લખું સારાની 2.1 વર્ષ પહેલાની ઉંમર દર્શાવે છે. આ રીતે અનુમાન કરવાનું છે. હવે એવું જ અનુમાન છે કે આગળના પ્રશ્ન માટે લઈએ કે વર્ગમાં n વિદ્યાર્થીઓને ફૂટબોલ ગમે છે. વર્ગમાં રહેલ વિદ્યાર્થીઓની સંખ્યા n છે કે જેને ફૂટબોલ ગમે છે, તો 2n શું દર્શાવે છે? અને n ના છેદમાં 2 એટલે કે અડધા વિદ્યાર્થીઓને શું દર્શાવે છે? સૂચના આપી છે કે ફૂટબોલ સિવાયની બીજી કોઈ પણ રમત વિશે તમે વાત કરી શકો, તમને ઈચ્છા પડે તે રમત લઈ અને કહી શકો કે 2n એટલે તો કે જે રમત છે એના કરતા બમણી, તો કોઈ પણ રમત છે એ વિદ્યાર્થીઓને ગમે, તો અહીંયા શું દર્શાવે છે? વિદ્યાર્થીઓને ફૂટબોલ પસંદ કરતા વિદ્યાર્થીની સંખ્યા છે એ n છે, તો 2n છે એ ફૂટબોલની જગ્યાએ આપણે કોઈ પણ રમત લઈ શકીએ છીએ, તો દાખલા તરીકે ક્રિકેટ લઈએ છીએ, તો ક્રિકેટ પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે છે. એ જ રીતે n ના છેદમાં 2, તો એ કોઈ પણ બીજી રમત માટે લઈ શકીએ, તો એના માટેથી આપણે લઈએ છીએ બાસ્કેટબોલ. બાસ્કેટબોલ પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે છે. અહીંયા તમને કોઈ પણ રમત છે એ વધારે પસંદ હોય એવી કોઈ પણ રમતના નામ છે લઈ અને આપણે આ વિધાન છે એ રજૂ કરી શકીએ અથવા અનુમાન કરી શકીએ. એવી જ રીતે અહીંયા સારાની ઉંમર પ્લસ હોય તો એ હવે પછીની ઉંમર છે અને માઇનસ હોય તો પહેલાની ઉંમર છે. એ પ્રશ્નની અંદર ભાઈ બેન દાદા દાદી કોઈ પણ વસ્તુ છે એને લઈને કરી શકીએ, પણ નાના મોટા એટલો આપણો અનુમાન હોવો જોઈએ કે દાદા છે એ જે પણ વ્યક્તિ હોય એ વ્યક્તિ કરતા લગભગ 4-5 ગણા મોટા છે એવી રીતે દર્શાવે, તો 3 ગણા કીધા છે એટલે આપણે એના પિતાની ઉંમર દર્શાવે. અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.